જિલ્લામાં ભારે વરસાદના પગલે ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે પાંત્રીસ મીટર ઊંચો વિયર ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે વિયર ડેમ ઓવરફ્લો થતા જ ગરુડેશ્વર ખાતે નર્મદા નદી બે કાંઠે જોવા મળી હતી આ છોટા ઉદયપુર જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સંખેડા નજીકથી પછાડ થતી ઉચ્છલ નદીના કિનારા ધોવાઈ ગયા છે આ સાથે જ નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા જેના પગલે સ્થાનિક લોકો નદીમાં ઉતરીને તેને પાર કરવા મજબૂર બન્યા હતા આ સાથે જ કિનારા પર આવેલા મહાદેવના મંદિરનો પાછળનો ભાગ પણ વરસાદના જોરના કારણે ધરાશાયી થઈ ગયો જિલ્લામાં તમામ નદીઓ પર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ ભારે વરસાદના પગલે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યારે અસરગ્રસ્ત એવા નસવાડીના ચોરામલ ગામે ટીવી નાઇનની ટીમ પહોંચી અહીં ગામને જોડતો એકમાત્ર રસ્તો સંપૂર્ણ ધોવાઈ ગયો રસ્તા પર બનેલો પુલ ધોવાઈ જતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો પાણી ઓસરી ગયા પરંતુ ત્યારબાદની તારાજી જોઈને કોઈ પણ ધ્રુજી જાય તેમ છે ગામમાં નિધન થઈ ગયું છે પરંતુ રસ્તાની સાથે સ્મશાન પણ ધોવાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા તો તંત્ર દ્વારા કોઈ જલ્દી સહાય મળે તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે છોટાઉદેપુરના સંખેડા નજીકથી પસાર થતી નદીનો કિનારો સંપૂર્ણ ધોવાઈ ગયો કિનારે ભેખડ પર ઊભેલું મહાદેવનું મંદિર પણ તૂટી પડ્યું હતું વરસાદી પાણીની આવક વધતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો અને ભારે વરસાદના કારણે ખેતરો પણ જળબંબાકાર બની ગયા છે